શિયાળાની ઋતુ જેના છેલ્લા દિવસો પૂરા થતા અને ઠંડા પવનોની ગુલાબી સવાર પોતાની કોઈ આહટ આપ્યા વગર આવી પહોંચેલી મોસમ પાન ખરમાં તેના પાન વિખેરાઈ જવાના, વનસ્પતિઓ સુકાઈને ગાયબ થઈ જવાની, પ્રચંડ ગરમીથી ઝાણા નદીઓ સુકાઈ ગયા. આ પાનખર ઋતુમાં હું ખાખરાના લીલાછમ પત્તામાં બપોરે શીતળ જળ પીને બળદ ગાડામાં બેસીને આગળ જતા રસ્તા પર ગોરસ આંબલી ખાતા મોરસ જેટલી મીઠી હતી. આંબાનો ઘટાદાર છાંયડો અને નાની નાની કેરીઓ દાંત ખાટા કરે તેટલી ખાટી હતી. કાજુના ઉપર થતા ગુલાબી ફળ અકલ્પનીય સ્વાદ લાગતો હતો. રસ્તામાં ધોળના ડોવામાં ખૂપાતા ગાડાના પૈડા યાદ તાજી રાખવા પોતાની સાક્ષી પૂરે છે. અચાનક કદી આવી સુગંધ જિંદગીમાં કદી માણી નથી તેવી આ સુગંધ છે. અરે આ વનવાસી લોકો શું વીણે છે. આછા સફેદ રંગનું ફળ મીઠું પણ એક ફૂલની ખાતાની સાથે ચક્કર ના અનુભવાય. આનો સ્વાદ સુગંધ એટલી મોહક છે કે કીડીઓ પણ આનો સ્વાદનો લાહો લે છે. આ મહોડાની મહેક કદી માણી ન હતી. આ પાનખરની ઋતુમાં દરેક છોડ ઝાડના પાન વિખેરાઈ જાય પણ આ મહોડાની મહેક તાજી રહેશે અને વાતાવરણને તેની મહેકથી હરેક વખતે આકર્ષિત કરતું રહેશે.